હેલો બચ્ચા પાલતી શું કીધું છે એમસીક્યુ માં જો નજર નાખો ચુંબકત્વની ખરી કસોટી માત્ર ખાલી જગ્યા મતલબ કોઈ પદાર્થ ચુંબકિત છે એનો ખરેખર આઈડિયા કોની મદદથી આવશે માત્ર આકર્ષણ માત્ર અપાકર્ષણ આકર્ષણ અને અપાકર્ષણ બંને કે આકર્ષણ કે અપાકર્ષણ બેમાંથી એક પણ નહીં ચુંબકત્વની કસોટી કેમ ખબર પડશે કોઈ પદાર્થ ચુંબકિત કરેલો છે અહીંયા કોઈ રોડ છે બેટા એ નામનો કોઈ સળિયો વિચારો વિચારી લીધો હાંજી સરજી એ નામનો સળિયો વિચારી લીધો અહીંયા બી નામનો સળિયો વિચારી લીધો ઓકે સરજી જો એ અને બી વચ્ચે આકર્ષણ થયું તેનો મતલબ એવો છે કે શું આ ચુંબકિત છે નહીં 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 એવું પણ બની શકે બેટા બી ચુંબકિત છે ના તો ખાલી લોખંડનો સળિયો છે તો લોખંડ હશે તો એ તો બી ની તરફ આકર્ષણ પામશે જ તો આકર્ષણથી આપણે ખબર નહીં પડે કે ચુંબકિત છે કે નહીં તો શું અપાકર્ષી હા બેટા અપાકર્ષણ ક્યારે થશે અપાકર્ષણ ક્યારે થશે અપાકર્ષણ ત્યારે જ થાય જો બંને ચુંબકિત કરેલા છે જો ચુંબક ચુંબક આ પણ ચુંબક આ પણ ચુંબક અહીંયા નોર્થ અહીંયા નોર્થ તો જ નોર્થ નોર્થ વચ્ચે અપાકર્ષણ થશે તો કોઈ સળિયો ચુંબકિત છે કે નહીં ખબર કેનાથી પડશે બેટા આપણે આકર્ષણ બળ ઉત્પન્ન થાય ને તો જ સોરી અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય ને તો જ કેમ કે આકર્ષણ તો લોખંડમાં પણ થશે બેટા તો લોખંડ ચુંબક નથી હેડી તો ચુંબકત્વની ખરી કસોટી માત્ર અપાકર્ષણ છે અપાકર્ષણ વડે ખબર પડશે કે એ બંને પદાર્થો ચુંબકિત છે આકર્ષણ વડે આઈડિયા છે એની ચુંબક હોય પણ શકે ન પણ હોય રેડી થેન્ક યુ બચ્ચા પાર્ટી થેન્ક યુ સો મચ